પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી પ્રેમી સલામ હું પાઠવું છું. આજનો દિવસ એ 4 ઓક્ટોબર 2022 અને મંગળવારનો દિવસ, અને આ દિવસને માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. આજનો જે પ્રશ્ન એ બીજો સમુએલ તેનો 12મો અધ્યાય અને 9મી કલમ. બીજો સમુએલ 12 અને 9, તે શા માટે યહોવાનું વચન તુચ્છ ગણીને યહોવાની દ્રષ્ટિમાં ભૂંડું કર્યું? નાથાન પ્રબોધકે પૂછેલો પ્રશ્ન, દાઉદ રાજાને પૂછેલો પ્રશ્ન, શા માટે તે યહોવાના વચનને તુચ્છ ગણ્યું? જે મૂલ્યવાન વચન છે એ વચનને તુચ્છ ગણીને, જે આજ્ઞા યહોવાએ આપી છે એ આજ્ઞાને તુચ્છ ગણીને શા માટે તે ભૂંડું કામ કર્યું? હવે દાઉદ વિશે આપણે જાણીએ છીએ કે ઈશ્વરનો મનગમતો માણસ, મને મારો મનગમતો એક માણસ મળી ગયો છે સાઉલના પછી એને રાજા બનાવવા માટે. ઇંગ્લિશમાં કહીએ તો નેક્સ્ટ ટુ માય હાર્ટ, નેક્સ્ટ ટુ માય હાર્ટ એ શબ્દો વાપરવામાં આવ્યા છે. દાઉદને પસંદ કરેલો, એના જીવનમાં ઘણી બધી સારી બાબતો હતી. આપણે પાછલા દિવસોમાં જોયું પ્રશ્નોમાં કે માફી આપવાની ભાવના હતી, બદલો એણે લીધો નથી, અને ઘણી બધી સારી બાબતો હતી. તેમ છતાં પણ એના જીવનમાં એણે એક બહુ મોટી ભૂલ કરી. લડાઈના દિવસો હતા ત્યારે ઉરિયા હિત્તીના પત્ની સાથે તેણે વ્યભિચાર કર્યો રાજાએ, અને ઈશ્વરની નજરમાં આ 7મી આજ્ઞા, તું વ્યભિચાર ન કર, ઈશ્વરે આપેલી આજ્ઞા એ દાઉદ રાજાએ તોડી. હવે ત્યાર પછી નાથાન પ્રબોધક દાઉદના મહેલમાં આવ્યો મળવા માટે, અને ધનવાન માણસ અને ગરીબ માણસના ઘેટા બકરાની એક ઘેટી ધનવાન માણસે લઈ લીધી, એ જે દ્રષ્ટાંત આપ્યું. અને એ વખતે દાઉદ રાજાનો ક્રોધ જ સળગી ઉઠ્યો. એ માણસે ખોટું કર્યું, ધનવાન માણસે ગરીબની ઘેટી લઈ લીધી, એ ખોટું કર્યું. ત્યારે નાથાન પ્રબોધકે કહ્યું, એ તું જ છે, આટલા બધા આશીર્વાદો તને પ્રભુએ આપ્યા, પર્વતમાંથી મહેલમાં લાવ્યા, કોઈ વિશ્વાસ વગરનો હતો ત્યાંથી તને રાજા બનાવ્યો, અને તે દેવના વચનને તુચ્છ ગણ્યું. પ્રભુએ આપેલી 10 આજ્ઞાઓમાંની 7મી આજ્ઞા વ્યભિચાર ન કર એ આજ્ઞા તે તુચ્છ ગણી, અને યહોવાની દ્રષ્ટિમાં તે ભૂંડું કર્યું છે, યહોવાને એ ગમ્યું નથી. એ બાબત નાથાન પ્રબોધકે રજૂઆત કરી ત્યારે આ પ્રશ્ન કરવામાં આવેલો. દાઉદના જીવનમાં આપણે મેં કહ્યું એ પ્રમાણે કે ઘણી બધી સારી બાબતો, છતાં પણ અંદરખાને પ્રભુના વચનને, પ્રભુની આજ્ઞાને તુચ્છ ગણી. ઘણી બધી વખતે આવું આપણા જીવનોમાં બનતું હોય છે. ઘણી બધી સારી બાબતો હોય પણ ઘણી બધી વખતે આપણે પ્રભુના વચનને તુચ્છ ગણીએ છીએ, દેવની આજ્ઞાને તોડીએ છીએ. દેવની આજ્ઞા, પ્રભુની આજ્ઞા પાળવાને માટે આપણે બંધાયેલા હોય છે, છતાં પણ આપણે એ આજ્ઞા તોડીએ છીએ. સારી બાબતો છે, દાઉદના જીવનમાં સારી બાબત હતી, પણ એક બહુ જ મોટી ભૂલ કરી, પાપ કર્યું. આગળ જતાં આપણે જોઈએ છીએ કે દાઉદ રાજાએ કબૂલાત કરી, પાપની કબૂલાત કરી, પરંતુ સારામાં સારી બાબતો હોવા છતાં ઘણી બધી વખતે પ્રભુના વચન પ્રમાણે આપણે ચાલતા હોતા નથી, એવું પણ આપણા જીવનમાં બનતું હોય છે, એવું બનતું હોય છે. તો શા માટે તે યહોવાનું વચન તુચ્છ ગણ્યું? યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું,
વાલા ભાઈઓ અને બહેનો, આ જ પ્રશ્ન આપણા જીવનોમાં આપણે પણ તપાસીએ કે ઘણી બધી સારી બાબતો હોઈ શકે આપણા જીવનમાં, તેમ છતાં પણ અંદરખાને પ્રભુના વચનને તુચ્છ ગણીને પ્રભુના વચન પ્રમાણે ન પણ ચાલ્યા હોય. અને જો એવું બન્યું છે તો આજે પ્રભુની આગળ કબૂલાત કરીએ, પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ આજના પ્રશ્નને માટે, પ્રશ્નની સમજ અને દોરવણી તમે આપી. પ્રભુ, અમારા જીવનોમાં પણ એવું બન્યું હોય અમે ક્ષમા માગીને તમારી પાસે આવીએ છીએ, તમારા હાથોમાં સોંપાઈએ છીએ. પ્રભુ ઈસુના પવિત્ર નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.